धोरण चार ब्रिज क्रॉस क्लास रेडिनेस ज्ञान तत्व द्वारा कदम बे तेमा आपणे वार्ता सांभळवानी छे। तो बधा बाळकोए पेला वार्ता सांभळवानी छे। तो भाई हूँ आपणे त्रीजा धोरणमां कळशोर तेमां वार्ता आवी गई छे, ई तमारे याद करवानी छे अने पाछी हूँ पण तमने अहींया वार्ता कहूँ छूँ ते तमारे सांभळवानी छे। तो भाई सूजन અને પ્રબોધ બે પાક્કા ભાઈબંધ હતા, જ્યારે પણ ભેગા થાય ને ત્યારે કંઈક અવનવું કરે। આજે એમણે વાર્તા આજે એને વાર્તા બનાવવાનું વિચાર્યું। વાર્તાનું એક વાક્ય સૂજન બોલે અને બીજું વાક્ય પ્રબોધ બોલે બંને વાક્ય જોડવાની એવી રમત રમ્યા કે જેથી વાર્તા બને। પહેલો વારો સૂજનનો આવ્યો એટલે સૂજન બોલે છે કે એક મોટી નદી હતી, પછી બોલે છે પ્રદોત બોલે છે એ નદી કિનારે ઘણા વૃક્ષો હતા। એટલે ભાઈ બંને ભાઈબંધો હતા એટલે બંને ભાઈબંધો એક એક વાક્ય બોલવાના હતા। એકવાર સૂજન બોલે અને બીજી વાર પ્રદોત બોલે છે। તો ભાઈ સાંભળજો, એ નદીના કિનારે ઘણા વૃક્ષો હતા, એક વિશાળ વડલો પણ હતો। હવે સૂજન કહે છે વડની તો વડવાયો હોય ને એના હિંચકા ખાવાની મજા પડે। એ ભાઈ વડલામાં તો વડવાય હોય એટલે આપણે જે પણ હિંચકા ખાવાની મજા આવે ને એની જે સૂજન પણ કહે છે કે વડી વડવાયો હોય તો એમાં હિંચકા ખાવાની મજા આવે। હવે પ્રદોત કહે છે અને એ વડના ઝાડ પર પક્ષીઓના માળા હતા, એક માળો એવો હતો જેમાં એક કાબર રહેતી હતી। તો ભાઈ એક ઝાડ હતું તેમાં પક્ષીઓના માળા હતો, તો એ પક્ષીઓનો માળો કોનો હતો કે કાબરબેનનો હતો। કોનો હતો ભાઈ? કાબરબેનનો। તો સૂજન કહે છે આ કાબર કળબળ કરીને આજુબાજુ ઝાડ પરથી અન્ય કાબરોને બોલાવે છે। એટલે કાબરબેન બધી બહેનપણી એટલે એની બહેનપણી હોય ને ભાઈ, તમારે ભાઈ બહેન હોય બહેનોને બહેનપણી હોય તેમ કાબરબેનને પણ કાબર બહેનપણી હતી। એટલે કહે છે કે કળબળ કરીને આજુબાજુના ઝાડ પછી અન્ય આટે ઘણી બધી કાબરોને બોલાવે, પણ કાબરવે। હવે પ્રદોત બોલે છે કે વડલાની નીચેના ધરમાં એક વાતોડિયા કીડી રહેતી હતી। એ ભાઈ કીડીબેન વાતોડે ન ભાઈ, બેનો વાતોડિયા હોય ને આપણે એમ કહીએ ને, આ ચકીબેન તો બહુ વાતો કરે છે, આ સેજેબેન તો વાતોડી જ છે, એકલું વાતમાં ધ્યાન હોય એની જેમ ભાઈ વાતોડી કીડીબેન હતા હો ભાઈ। એ બાજુના દરમાં મકોડો વાતોડી કીડીબેન હતા અને તેની બાજુના દરમાં એક મકોડો રહેતો હતો। સૂજન, એ કીડી અને મકોડા દરમાંથી બહાર નીકળીને કાવરબેન સાથે વાતો કરો। સૂજન કહે છે એ કીડીબેન અને એ મકોડા ભાઈ દરમાંથી બહાર નીકળો અને પેલી કરબર કાબર છે ને એની સાથે વાતો કરો। પ્રબોધ કહે છે કાબર આકાશની વાતો કરે ને કીડી મકોડા દરની વાતો કરે। પ્રબોધું કહે છે સૂજનને કે એ ભાઈ સૂજન, આ કીડીબેન છે ને એ દરની વાતો કરે અને કીડીબેન ને મકોડા ભાઈ તો દરની વાતો કરે, કારણ કે દરમાં રહે છે ને એટલે, અને કાબરબેન તો ઊંચા ઊંચા ઝાડ ઉપર રહે છે માળો બનાવીને, એટલે કાબરબેન તો ભાઈ આકાશની વાતો કરે છે। સૂજન કહે છે એક વખત બન્યું એવું કે ચોમાસામાં ખૂબ વરસાદ પડ્યો। સૂજન કહે છે કે એક વખત એવું બન્યું કે ચોમાસામાં ખૂબ એટલે ઝરઝો બધો વરસાદ પડ્યો, આ નદીમાં તો પૂર આવ્યું એટલે નદીમાં પૂર આવ્યું એટલે કે ઝરઝો બધું પાણી આવ્યું અને ભાઈ નદીમાં જે પાણી હતું એનાથી ડબલ પાણી થયું। પ્રબોધ કહે છે એટલે એટલું બધું પૂર આવ્યું કે એ બંનેના દરમાં પાણી ઘૂસી ગયું, એટલે ભાઈ જે ઝાડ હતું એની નીચે પણ એટલું બધું પાણી આવી ગયું ને તો પણ એ ઝાડનું દર હતું ને એ ભૂરાઈ ગયું અને પાણી એની દરની અંદર ઘૂસી ગયું। સૂજન કહે છે કાબરો કલકળાટ કરવા માંડી, નદીઓ છલકાવા લાગી, એવામાં ત્યાં સર 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 કરતો મગર આવ્યો। ભાઈ છે ને નદીઓ છલકાઈ ગઈ એટલે ઝાઝું બધું પાણી આવી ગયું અને નદીઓ છલકાઈ ગઈ અને ઉપરથી પાણી જતું રહ્યું એટલું બધું પાણી આવી ગયું, તો ત્યાં સરસર કરતો એક મગર આવ્યો। એણે કહ્યું ફિકર ના કરો ચાલો બધા મારી પીઠ પર બેસી જાઓ। મગરભાઈ શું કહે છે
ચિંતા ન કરો, ફિકર એટલે ચિંતા, ચિંતા ન કરો, બધા મારી પીઠ ઉપર બેસી જાઓ, આપણે કોઈ ઊંચા પહાડ પર જતા નહીં, આપણે કોઈ એટલે કે બીજા ઊંચા પહાડ ઉપર જતા રહી, અહીંયા જાજુ બધું પાણી આવી ગયું છે એટલે આપણને રહેવાની મુશ્કેલી પડે, એટલે આપણે કોઈ એવા પહાડ પર જતા રહીએ. પ્રદોત કહે છે, પછી તો કીડી મકોડાએ અન્ય કીડીઓ અને મકોડાને બોલાવ્યા, એટલે કીડીબેનને બોલાવ્યા અને મકોડાએ મકોડાભાઈને બોલાવ્યા. સુજન કહે છે, એટલું જ નહીં, કાન ખજૂરાને વીછીઓ પણ આવ્યા. એ ભાઈ, કાન ખજૂરો અને વીછી પણ આવ્યા. પ્રદોત કહે છે, બધા મગરની પીઠ પર બેસી ગયા, ગામના લોકો તો આ કૌતુક જોઈને અચરજ પામ્યા. એટલે બધા મગરની પીઠ ઉપર બેસી ગયા, કીડી બેન, મોકળા ભાઈ, કાબર બેન, પછી કાન ખજૂરો અને વીછી, એટલે આ બધા મગરભાઈની પીઠ ઉપર બેસી ગયા ને, તો આ બધા છે ને ગામ લોકો આશ્ચર્ય થઈને જોવા લાગે, ઓહો આ મગરની ઉપર બેસી ગયા છે આ બધા લોકો, એટલે અચરજ પામે, નવું લાગ્યું એમને, વાહ ભાઈ વાહ, મગરભાઈની ઉપર આ બધા બેઠી ગયા છે, આવું દ્રશ્ય આજ પહેલાં એમણે ક્યારેય જોયું ન હતું, એટલે કે આવું દ્રશ્ય એમણે આજ પહેલાં ક્યારેય જોયું ન હતું. સુજન કહે છે, અને મગરની પીઠ પર સવારી કરનાર જીવજંતુઓને તો જે મજા પડી છે ને, એ મજા પડી જ કે ના પૂછો વાહ, એટલે કે બધા જીવજંતુઓ અને જે કાબરબેન બેઠા હતા ને, એ લોકોને કાબરભાઈ મગરભાઈની પીઠ પર બેઠા ને, એવી મજા પડી, એવી મજા પડી કે એવી ક્યારે એને મજા પડી નહોતી, એવી એને મજા પડી કે ન પૂછો વાહ. તો અહીંયા વાર્તા પૂરી થાય છે, હવે આપણે આગળ જોઈએ ભાઈ. હવે અહીંયા આ ભૂસું છું ભાઈ, અહીંયા આ ભૂસું છું, હવે આપણે પ્રશ્ન એક, તેમાં પ્રશ્ન એક તેમાં નીચેના વાક્યનું અનુલેખન કરો, નીચેના વાક્યનું અનુલેખન કરો. અનુલેખન એટલે સ્વચ્છ અક્ષરે, સુંદર અક્ષરે લખવાનું છે, સારા અક્ષરે લખવાનું છે. તો હું લખું છું, બધાનું ધ્યાન બોર્ડમાં હોવું જોઈએ ભાઈ, પછી તમારે નોટબુક્સમાં સારા અક્ષરે લખવાનું છે. તો પહેલું વાક્ય છે, સુજન અને પ્રદોત, સુજન અને પ્રદોત બે પાક્કા ભાઈબંધ હતા, બે પાક્કા ભાઈબંધ હતા. હવે બીજું વાક્ય છે, બીજું વાક્ય છે, વરસાદના ફોરા વરસાદના ફોરા, ફોરા એટલે શું ભાઈ, પાણીના ટીપા, ફોરા એટલે પાણીના ટીપા, ફોરા હસતા હસતા વરસાદના ફોરા હસતા હસતા આવે છે. ચલો ભાઈ, બે વાક્યો લખાઈ ગયા હશે, પૂછું છું આગળ ચલાવું છું.
પૂછું ભાઈ પ્રશ્ન એક. હવે આપણે કેટલામું વાક્ય આવ્યા ભાઈ? ત્રીજું આવ્યા. કેટલામું વાક્ય આવ્યા આપણે? ત્રીજું. હે ભગવાન, હે ભગવાન, આ છોકરા આ છોકરાને સોરી હે ભગવાન આ છોકરા આ છોકરો મને જપવા જપવા જ દેતો નથી. જપવા એટલે શાંતિથી બેસવા દેતો નથી. હવે વાક્ય ચોથું. આકાશમાં આકાશમાં દોડાદોડી આકાશમાં દોડાદોડી પડા પડી આકાશમાં દોડાદોડી પડા પડી ને ધમા ચકોડી ને ધમા ચકોડી થઈ રહી. ચલો સારા અક્ષરે તમારે નોટબુક્સમાં લખવાનું છે. હવે બધાએ લખાઈ ગયો હશે બધાને. હું શું છું ભાઈ? હવે પ્રશ્ન ત્રણ, તેમાં નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. તો ત્રીજાનો પહેલો પ્રશ્ન છે, મોટા વાદળો મોટા વાદળો સોરી મોટા વાદળા મોટા વાદળા એ મોટા વાદળા એ શેના વિશે મોટા વાદળા એ શાના વિશે મોટા વાદળા એ શાના વિશે ફરિયાદ મોટા વાદળા એ શાના વિશે ફરિયાદ કરી? હવે જવાબ એક. તો એનો જવાબ લખાવું છું, દીવાની જોટ મોટી થઈ એટલે દીવાની જોટ મોટી થઈ એટલે દીવાની જોટ મોટી થઈ એટલે કેટલાક વાદળા એટલે કેટલાક વાદળા એટલે કેટલાક વાદળા પીળા કેટલાક વાદળા પીળા પીળા અને ફીકા થઈ જવા અને ફીકા થઈ જવા લાગ્યા.
લાગ્યા. આ વિશે આ વિશે આનો જવાબ આ ઉપર લખું છું હો ભાઈ. આ પૂછું છું આ વિશે મોટા વાદા એ મોટા વાદા એ ફરિયાદ કરી ચલો ભાઈ નોટબુક્સમાં લખી નાખશે. ચલો ભાઈ લખાઈ ગયું હશે. આ ભૂસું છું પ્રશ્ન એ હવે આપણે પ્રશ્ન બે વાદળની આંખોમાંથી આનંદની ધારા વહેવા લાગી એટલે શું. પ્રશ્ન બે સોરી ભાઈ ત્રીજાનો બીજો હો વાદળા વાદળાની વાદળાની આંખો આંખોમાંથી આનંદ વાદળાની આંખોમાંથી આનંદની ધારા વહેવા લાગી વાદળાની આંખોમાંથી આનંદ ધારા વહેવા લાગી એટલે શું. એટલે શું આ પ્રશ્ન છે. હવે એનો જવાબ લખાવું છું. તો ભાઈ વાદળાની આંખોમાંથી વાદળાની આંખોમાંથી આનંદની આનંદની ધારા વહેવા લાગી એટલે એટલે વરસાદ વરસવા માંડ્યો એટલે વરસાદ વરસવા વરસાદ વરસવા માંડ્યો. ચલો ભાઈ નોટબુક્સમાં લખશે. ચલો હવે આગળ ચાલીએ. ચલો આગળ ચલાવશો હવે. હાય આને ભૂસું છું લખાઈ ગયું હશે બધાને સરસ અક્ષરે. હવે આગળ ચાલીએ ત્રીજાનો ત્રીજો પ્રશ્ન. પવન એટલે શું. પવન એટલે શું. સોરી ભાઈ એક જ મિનિટ. પવનને પવનને શું ગમતું હતું.
એણે શું કામ કામ એણે શું કામ શરૂ કરી દીધું તો ભાઈ તેનો જવાબ છે પવનને કોઈ તેને મદદ બોલાવે એટલે પવનને કોઈ કોઈ તેને કોઈ તેને મદદે મદદે બોલાવે એ ગમતું હતું પવન ને કોઈ એને મદદે બોલાવે એ ગમતું હતું ત્યારબાદ પવને પોતાનું કામ શરૂ શરૂ કરી દીધું અને ખૂબ જ ઝડપથી પવન પવન ફૂંકાવા લાગ્યો ચલો જવાબ લખી નાખશે ત્રીજાનો ભાઈ પછી આપણે આગળ ચલાવીએ ચલો ભાઈ હવે આપણે આગળ ચાલશું પ્રશ્ન ચાર તેમાં પ્રશ્ન છે વરસાદ હવે બંધ થયો ધરતી પરના લોકો એવું ક્યારે કહેવા લાગ્યા વરસાદ હવે બંધ થયો વરસાદ હવે બંધ થયો ધરતી પરના લોકો એવું ક્યારે કહેવા લાગ્યા તો જવાબ ચાર હરી ફરી
हरी परी गम्मत करी, हरी परी गम्मत करी, बदा वादा बदा वादा पोत पोताना पोत पोताना घरे पोत पोताना घरे चालिया गया पोत पोताना घरे चालिया गया एटले एटले धरती इले धरती पर ना लोगो धरती पर ना लोगो एवू कहवा लाग्या के वरसाद हवे के वरसाद हवे फाय अहीं जाओ ऊपर लखावू छू बाकी रह्यो छे ते हा भूसू छू भाई आगळ बाकी छे ए लखी नाखो अहीं जवाब चोथो बाकी छे अहीं लखू छू हवे बंद थयो हवे बंद थयो जो भाई जवाब बोलू छू हरी परी गम्मत करी बधा वादड़ा पोत पोताना घरे चाल्या गया एटले धरती परना लोको एवू कहेवा लाग्या के वरसाद हवे बंद थयो चलो भाई जवाब लखशे नोटबुक्स में हवे लखाई गयो हशे हवे पांच प्रश्न पांच पूछू छु भाई तमने वादळ गमतू तमने वादळ थवू गमे शा माटे प्रश्न पांच त्रीजा पांच छे भाई तमने वादळ थवू गमे तमने वादळ थवू गमे શા માટે આનો પ્રશ્ન છે હવે આપણે એનો જવાબ લખશું જવાબ પાંચ હા અમને હા અમને વાદળ થવું વાદળ થવું ખૂબ જ ખૂબ જ ગમે કેમ કે જો હું વાદળ હો તો જો હું વાદળ હોય તો ઊંચી ટેકરી પર ઊંચી ટેકરી પર જાઓ ઊંચી ટેકરી પર જાઓ અને વાદળાની જેમ અને
વાદાની જેમ અને વાદળાની જેમ જ હસવા અને વાદળાની જેમ જ હસવા લાગુ અને અને વરસવા લાગુ અને વરસ અને વાદળાની જેમ વરસવા ચલો ભાઈ, અહીંયા આપણે પ્રશ્ન 3 એના 5 પ્રશ્નો હતા એ પૂરા થયા છે. હવે આપણે આગળ ચાલશું પ્રશ્ન 4. ચલો લખી નાખશો બાળકો. ચલો ભાઈ, પૂછું છું. હવે પ્રશ્ન 4, તેમાં ધોરણ 3 પાઠ્યપુસ્તકના પાના નંબર 22 પર આપેલ ગીતના આધારે નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. તો ભાઈ, વારંવાર સરખા અક્ષરો આવે તેવા શબ્દો આપણે કવિતામાંથી શોધીને લખવાના છે. તો ભાઈ, અહીંયા ધ્યાન દેશો, દેશે 1. વારંવાર સરખા અક્ષરો આવે એવા શબ્દો કવિતામાંથી શોધીને લખો. હાય, આપણે અહીંયા પીરિયડ પૂરો થાય છે. નેક્સ્ટ પીરિયડમાં આપણે આ પ્રશ્નનો જવાબ ગોતશું અને તમે પણ જાતે ગોતજો ઘરે અને લખી નાખજો નોટબુક્સમાં. ફરી વખત હું આવું ત્યારે તમે એનો જવાબ આપજો. ચલો આવજો. ગુડ મોર્નિંગ બાળ મિત્રો, આજે આપણે ધોરણ 4 બ્રિજ ક્રોસ ક્લાસ રેડીનેસ કદમ 2 તેમાં ગઈકાલે આપણે પ્રશ્ન 4 વારંવાર સરખા અક્ષરો આવે એવા શબ્દો કવિતામાંથી શોધીને લખો. તો બાળમિત્રો બધા જ નોટબુક્સ કાઢશે અને આપણે પ્રશ્ન 4 તેમાં સરખા અક્ષરો આવે તેવા અક્ષરો આપણે લખવાના છે. તો ચલો ભાઈ, બુક્સ બધાએ કાઢશે. ધ્યાન બધાનું ગળમાં હોવું જોઈએ. ચલો ભાઈ, આ હું ભૂસું છું. હવે પ્રશ્ન 4નો પેલો, તો એનું બોક્સ બનાવું છું.
एक ज मिनिट સરખા અક્ષરો આવે તેવા અમે કવિતામાંથી શોધીને લખવાના છે. તો અલક મલક, અલક મલક તે આપણે પુસ્તકમાં છે જ. પછી રીમઝીમ, રીમઝીમ હવે બીજો છે ઘોડા દોડી અને ત્રીજો છે જળ હળ, જળ હળ અને અહીંયા આવે છે મરક મરક. એક વાક્ય, સોરી એક શબ્દ તમારી જાતે લખવાનો છે. ચલો ભાઈ હવે આગળ ચાલશું. તો આ ભૂસું છું ભાઈ, હવે પ્રશ્ન ચોથાનો બીજો છે. આ કવિતાની તમને ગમતી ચાર પંક્તિઓ લખો. તો ભાઈ પંક્તિઓ જાતે તમારે લખવાની છે. પછી પ્રશ્નો આવ્યા ચાર. સૂરજના તેજે કોણ જળ હળ જળ થશે? પ્રશ્ન ત્રણ. સૂરજના તેજે કોણ જળહળ, કોણ જળહળ જળહળ થશે? તો તેનો જવાબ છે સૂરજના તેજે ટબુકલા, એટલે નાના બાળકો ટબુકલા ફોરા, સૂરજના તેજે ટબુકલા ફોરા જળહળ જળહળ થશે. ચલો બાળકો બધા નોટબુકમાં લખશે પછી આપણે આગળ ચાલશું. હવે પ્રશ્ન ચાર. સાવ ટબુકલા સાવ ટબુકલા ફોરાને, સાવ ટબુકલા ફોરાને શેમાં લઈ, શેમાં લઈ આવવાની
વાત છે. ચલો ભાઈ પ્રશ્ન પણ લખાઈ ગયો છે તે ભૂસી નાખું છું. હવે પ્રશ્ન ચોથાનો જવાબ ઉપર લખું છું. સાવ ટબુકલા ટબુકલા કોરાને ખોબામાં લઈ આવવાની વાત છે. જવા સોરી પ્રશ્ન જોવો. સાવ ટબુકલા કોરાને શેમાં લઈ આવવાની વાત છે. તો કે સાવ ટબુકલા કોરાને ખોબામાં લઈ આવવાની વાત છે. અહીંયા પ્રશ્ન ચોથાના ચાર પ્રશ્નો છે તે આપણે જવાબ સાથે લખાઈ ગયા છે. હવે લખી નાખશે બાળકો નોટબુક્સમાં, પછી આપણે આગળ ચાલીએ. ચલો ભાઈ હવે અને ભૂસું છું, આપણે આગળ ચાલીએ. હવે ભાઈ પ્રશ્ન ચોથાનો જ સોરી ચોથાનો પાંચમો આવ્યા. પ્રશ્ન ચાર તેનો જ આપણે પાંચ આવ્યા, પાંચમો આવ્યા છે. તેમાં સાચા વાક્યની સામે સાચા વાક્યની સામે સાચા વાક્યની સામે સાચાની નિશાની કરો. તો ભાઈ પેલું વાક્ય છે એ નદીના કિનારે, એ નદીના કિનારે ઘણા વૃક્ષો હતા. એ નદીના કિનારે ઘણા વૃક્ષો હતા. ભાઈ એનું બોક્સ હું નીચે બનાવું છું. પછી એ નદીના કિનારે ઘણા વૃક્ષ હતા. તો ભાઈ તેનું બોક્સ પણ હું અહીંયા બનાવું છું. હવે અહીંયા ધ્યાન બધાય હોવું જોઈએ ભાઈ. તો આપણે તેમાં સાચાની નિશાની કરવાની છે. તો જો ભાઈ એ નદીના કિનારે ઘણા વૃક્ષો હતા. બીજું છે એ નદીના કિનારે ઘણા વૃક્ષ હતા. તો વૃક્ષો એટલે ઝાઝા બધા અને વૃક્ષ એટલે એક. તો આપણે પહેલામાં શું આવશે ભાઈ? તો કે એ નદીના કિનારે ઘણા વૃક્ષો એટલે ઘણા એટલે ઝાઝા બધા. તો આપણે પહેલાની સામે સાચા નિશાની કરવાની છે. ચલો ભાઈ બધા નોટબુક્સમાં લખશે.
હવે ભૂસું છું, આગળ ચાલીએ. હવે બીજું વાક્ય. એ ઘોડોના ઝાડ પર પક્ષીઓના માળા હતા. ઝાડ પર પક્ષીઓના માળા હતા. હવે ભાઈ જુઓ તો એ વડોના ઝાડ પર પક્ષીઓના માળા માળા હતા. બીજું છે એ વડના ઝાડ પર પક્ષીઓના માળા હતા. તો એમાં શું આવે છે? બીજું આવશે ભાઈ, એ વડના ઝાડ પર પક્ષીઓના માળા હતા. તો ભાઈ બીજામાં છેલ્લું. હવે પૂછું છું ભાઈ, પાછું લખાઈ ગયું હશે બધાને? હવે ત્રીજું વાક્ય. વરસાદના ખોરા હસતા હસતા આવે. બીજું વાક્ય છે વાક્ય જોજો ભાઈ, વરસાદના ફોરા હસતા હસતા આવે છે. બીજું વાક્ય છે વરસાદના ફોરા હસતું હસતું આવે છે. તો ભાઈ હસતા હસતા એટલે કે ઝાઝા અને હસતું હસતું એટલે કે એ. તો આપણે તેમાં આવશે ભાઈ ફોરા એટલે કે ટીપા. એ ભાઈ વરસાદ પડે છે ત્યારે એના ટીપા ઝાઝા બધા પડે છે, કાંઈ એક બે ટીપા પડતા નથી. તો ભાઈ તેમાં પહેલું આવશે કે વરસાદના ફોરા હસતા હસતા આવે છે. તો તેમાં આપણે પહેલા બોક્સમાં સાચાની નિશાની કરશું. ચલો ભાઈ નોટબુક્સમાં લખશે. હવે ભાઈ આપણે આગળ ચાલીએ. હું શું છું ભાઈ, હવે ચોથું વાક્ય. આખી ધરતી પર ફેલાઈ એવડા
કેવડો કુવારો છોડ્યો એનું બીજું વાક્ય છે આખી ધરતી પર ફેલાય ફેલાય એવડો એવડો આખી ધરતી પર ફેલાય એવડો ફુવારો છોડ્યો બીજું વાક્ય છે આખી ધરતી પર ફેલાય એવડો ફુવારો છોડ્યો છોડ્યું એટલે ભાઈ ચોથામાં આવે છે આખી ધરતી પર ફેલાય એવડો ફુવારો છોડ્યો તો તે સાચું છે અને અહીંયા નીચે છે કે આખી ધરતી પર ફેલાય એવડો ફુવારો છોડ્યું તો એ ખોટું છે તો આપણે આગળ ચોથાનું પહેલું છે તેમાં સાચા નિશાની કરવાની છે હવે આપણે પાંચમું વાક્ય આવ્યા લખાઈ ગયો છે ભાઈ બધાને હવે પ્રશ્ન ચાર નો પાંચમો વાદળા આકાશમાં દોર્યા સોરી વાદળા આકાશમાં દોડવા લાગ્યા બીજું વાક્ય છે વાદળા આકાશમાં દોડવા લાગ્યું અહીંયા વાક્ય બોલું છું જો પાંચમું જોજો ભાઈ વાદળા આકાશમાં દોડવા લાગ્યા બીજું વાક્ય છે વાદળા આકાશમાં દોડવા લાગ્યું તો ભાઈ વાદળા એટલે કે ઝાઝા બધા વાદળા એક વાદળું નથી કાંઈ ઝાઝા બધા વાદળા છે એટલે વાદળા આકાશમાં દોડવા લાગ્યા તો પહેલું છે તે સાચું છે તો આપણે પહેલાની ઉપર નિશાની કરવાની છે સાચાની અને અહીંયા બીજું વાક્ય છે વાદળ આકાશમાં દોડવા લાગ્યું એક વાદળું નતું ભાઈ એ ઝાઝા બધા હતા એટલે આપણે પહેલું આવશે વાદળ આકાશમાં દોડવા લાગ્યા ચલો ભાઈ નોટબુક્સમાં લખશે ચલો ભાઈ હવે આપણે આગળ ચલો અને ભૂસું છું ભાઈ લખાઈ ગયો છે બધાને ચોથાનો છઠ્ઠો પાઠ્ય પુસ્તકના
પાના નંબર સત્યાવીસ પર આપેલા સોરી આપેલ વાર્તા વાંચો અને જે શબ્દો અને આવતા હોય શ્રુ આવતો હોય એ શોધીને નીચે લખો. ચલો ભાઈ, હું શું છું ભાઈ, પાઠ્ય પુસ્તકના પાન નંબર 27 નું કાઢશે. બોક્સ બનાવે છે એવા તમારે પણ બોક્સ બનાવવાના છે. પહેલામાં લખ્યું છે પ્રધોન પ્રજોત, બીજું છે સુજન, ત્રીજું છે દ્રશ્ય, ચોથું છે ઉદમ, અને પાંચમું છે વિદ્યુત. ચલો ભાઈ, ફરી વખત આપણે અહીં જોઈએ. અહીંયા આવે છે પ્રધોત, સુજન, દ્રશ્ય, ઉદમ અને વિદ્યુત. લખાઈ ગયું હશે ભાઈ બધાને. ચાલો પૂછું છું. અહીંયા ધ્યાન બાળકો, વાર્તામાં ન આપે
હોય, પરંતુ તમને આવડતા હોય તો વધુ શબ્દો અહીં લખો. ચલો ભાઈ લખી નાખશે પેલા નોટબુક્સમાં. ચલો આને આપણે કાઢવું પડશે, પછી બોક્સ બનાવવાના છે. આને ભૂસી નાખું છું. આપણે 10 બોક્સ બનાવવાના છે. તો પહેલું છે વિદ્યા. બીજું છે સૃષ્ટિ. ત્રીજું છે દ્રશ્ય. ચોથું છે ઉદમ. અને પાંચમું છે દ્રઢતા. એની સામે વિદ્યુત. પછી સૃષ્ટિ કરતા દ્રષ્ટિ, વિદ્યાર્થી, અને છેલ્લું છે દ્રષ્ટાંત. ચલો ભાઈ આ વાક્ય, સોરી આ શબ્દો બધા નોટબુક્સમાં લખશે અને થાય પછી આપણે આગળ ચલાવશું. વાક્ય બધા લખ્યા, વાર્તામાં જે આપેલા હતા એ આપણે ગોતીને શબ્દો અહીંયા લખ્યા છે. હવે હું અહીંયા પાઠ પૂરો કરું છું.
પાછા કાલે આપણે નેક્સ્ટ ટાઈમમાં આગળ વધશું. ચાલો ભાઈ આવજો. હવે બોલો.